તમારો કેટલામાં નંબર આવે છે? મારો કેટલામાં નંબર આવે છે મને નથી ખબર. નહીં, તમારો કેટલામાં આવે છે એટલી જ વધારીએ આપણે. મેં ફિઝિકલ ને બધું જ પાસ કર્યું છે. એમ નહીં, તમે કેટલા નંબર આવે તો તમારો નંબર આવે એમ કોને? મારે 142 છે સર. હા તો 142 જગ્યા વધારું એમ? 142 જગ્યા વધારવાનું નથી કહેતી હું. તો જગ્યા છે ને અત્યારે ખાલી પડી છે. ફોરેસ્ટના વિદ્યાર્થીઓ જોડે અન્યાય થયો છે તમને પણ ખબર છે બરાબર? તો સર એમ નહીં, તો પછી એમ નહીં, કેટલી વધારું તો છેલ્લો રહી જાય ત્યાં સુધી. માનો કે આપણે 20,000 ને દોડાય તો 20,000 જગ્યા કરી દો. 20,000 જગ્યા કરવાની નથી કહેતી. જે જગ્યાઓ ખાલી પડી છે એમાંથી તમે 50% ખાલી વધારશો ને તો પણ ચાલશે સર. એટલે તમારો નંબર આવી જાય 50%? એમ મારો નંબર માટે નથી કહેતી સર, અમારા હકની જ જગ્યાઓ છે બરાબર. તમારા હકની કઈ રીતે? ફરી પરીક્ષા લઈશું અમે. પહેલાથી જ ફરી પરીક્ષા જ લો ને, ઓનલાઈન પદ્ધતિ રદ કરીને પહેલા તો ફરીથી જ લેવાની છે. બીજી જે અમે ફરી જગ્યાઓ જે વધી છે ને એની ફરી જ પરીક્ષા લેવાની છે. ફરી જ જાહેરાત, ફરી નવેસરથી બધું. ના શું કરવા નવેસરથી, આ જ ભરતી પહેલાથી સ્ટાર્ટ કરો. એમ નહીં, બાકી રહેલી જગ્યાની તમે કહો છો કે આમાં નામાં વધારી દઉં તો બીજાનો નંબર ના લાગે ને બેન. તમે તમારો થઈ જાય પણ બીજા રહી ના જાય. સેટિંગ થયું જ છે, 100% સેટિંગ થયું જ છે બરાબર. તમને પણ ખબર છે અંદરથી અમારે 4-5 વર્ષની મહેનત નું શું સર. પણ એમ નહીં, સેટિંગ થયું હોય તો તમે બાકી તપાસ કરાવો ને, અરજી કરજો પોલીસ માં. અમારે તો કઈ ચાલતું નથી. અમે ગાંધીનગર આવીએ તો બી અમને મારી નામ ને તેમ કરીને અમને. કોણે માર્યા તમને? અમારા ઉપર હાથ પણ ઉપાડેલા છે બરાબર. કોણે ઉપાડ્યું? એ પણ પોલીસ તંત્ર એ. અરે પોલીસ પોલીસો રક્ષા કરે, પોલીસ તંત્ર પર હાથ ઉપાડે? કોઈ મારતું હોય તો પોલીસ બચાવે, એના બદલે તમે પોલીસ પર આક્ષેપ કરો. અમારી હાલત શું હતી તમે ત્યાં જોવા આવેલા? એમને પોલીસ પર તમે આક્ષેપ કરો છો, પોલીસ તમને મારે છે. પોલીસ તો ઉપરથી કોઈ મારતું હોય તો બચાવે એવું હોય. એટલે તમે વિડીયો સોશિયલ મીડિયા નથી વાપરતા બરાબર? વિડીયો નથી જોયા કે આ બધું સ્ટુડન્ટો જોડે શું થાય છે બધું તમે નથી જોયું બરાબર? અરે બેન, દરેક વ્યક્તિ સ્વાર્થી છે, પોતાનો નંબર લાગે ત્યાં સુધી વધારો. એ કેવી તમે આખી વાત જ કેવી કરી? અમે અમારો નંબર લગાવવા જ નથી માંગતા. 823 ની ફરી ભરતી કરો. અમે ફરીથી 823 ની ફરી જાહેરાત આવશે બેન. 823 નહીં, 800 1000 ની આવશે. પણ અમારે 1000 ની લઈ લેવી. અમારે સેટિંગ વાળો. અરે 1000 ની થશે ને શું વાંધો છે તમને? સેટિંગ વાળો થયો એનો અમને વાંધો. મહેનત કરનારો સ્ટુડન્ટ લાગવો જોઈએ, સેટિંગ વાળો ના લાગવો જોઈએ. અમારી 4-5 વર્ષ ની મહેનત નું શું? તમારે તો ખાલી બેઠા બેઠા ખુરશી ઉપર ઓર્ડર જ કરવા અંકું. તમે બેને કરી આપો, આપણે જગ્યા વધારવા માટેની પ્રોસેસ ચાલુ કરીએ. કેવી પરિસ્થિતિમાંથી આવીએ તમને? એમ નહીં, તમે અરજી આપો ને બેન. તમે ફોન પર, હું તમે ફોન પર કીધું હું વધારે એવું તો થશે નહીં. પણ તમે એક નેના ખેડૂત ની. એમ નહીં, પણ મારે લખવું છું ફાઇલ પર શું લખવાનું કે ફોન આવે મેં જગ્યા વધારી દીધી એમ? હા એવું લખવાનું. તમે ઓનલાઈન પદ્ધતિથી પરીક્ષા લીધી ને તો. અરે એમ નહીં, તમે કોણ બોલો છો? તમે પત્રકાર છો? તમે વિદ્યાર્થી છો? તમે ક્યાંના છો? તમે પરીક્ષા આપી છે કે નહીં આપી? તમારે અરજી કરવી પડે, તમારો કન્ફર્મેશન નંબર લખવો પડે, કઈ આપ સરનામું લખવું પડે, તમારો મોબાઈલ નંબર લખવો પડે. એક અરજી આપો કે ભાઈ આ જગ્યાઓ વધારવા માટે વિનંતી છે. હું ફાઇલ મૂકીશ અને જગ્યા વધારવાના કારણો લખો. જગ્યા વધારવાના કારણો એ જ કે ભરતીમાં ફૂલ ના ફૂલ સેટિંગ થયું હોય તમારા, તમને પણ ખબર. એવું કારણ લખો કે જગ્યામાં સેટિંગ થયું છે તો વધારે સેટિંગ કરવા, વધારે જગ્યા કરો. એવું લખો. ખુરશી ઉપર બેઠા બેઠા ઓર્ડર કરવાના એ બી લખો અંદર, કે ખુરશી ઉપર બેઠા બેઠા તમારે જે લખવું એ લખો ને. પણ તમે એક અરજી તો આપો. હું ફોન ઉપર તો હું ફોન ઉપર આ બધી ગઈ લો પતી ગઈ. હા તો અમે અરજીઓ આપીશું 1 ના 1000. ફોન ઉપર તમે ફોન પર કહો તો ફોન ઉપર વધારે દઉં. તમે લખી ગયા છો તો લખી ના. હું ફોન ઉપર કીધું જગ્યા વધારે હેડો. હા તો વધારી દીધી બેન. હા તો જગ્યા વધારે તમે બસ વધી ગઈ, જગ્યા વધી ગઈ બસ. હા તો મારું નામ આવી જવું જો. હા જો, મૂળ મુદ્દો જ આ છે. તમારે તમારે જો તો સરકારી નોકરી લેવી છે તો લેવી જ છે ને. અમે મહેનત કરીએ, તમે સેટિંગ વાળા લગાવ્યા હોય. એમ નહીં, તમને એકલાને શું કરવા આપવાની? બધા નહીં આપવાની? બધા આપવાની, એના માટે તો ફરીથી ભરતી કરો તમે. ફરી ભરતી કરવાનું કહ્યું છે, મેં કીધું ને 1000 જગ્યાની ફરી જાહેરાત આપીએ છીએ. પણ આ 800 જણા જે સેટિંગ વાળા, 800 તો લાગી ગયા. હવે એ લોકો માં ના જાય, આપણે એને કેન્સલ કરી દઈએ તો. એમને તમે કેમ પેલું બધું પદ છોડી દીધું ને? હા ના ને તમે સીબીઆરટી. મારે તો જુઓ બેન, આ ખોટા તમે એમ કોઈ સેટિંગ કર્યું તો તમે સેટિંગ પુરવાર કરી દો. પુરવાર તો કરી, તમે માસ્ક કેમ જાહેર નહીં કરી એકતા? તમે કોમ્પ્યુટર, હું મારા ખેતરમાં મજૂર આવ્યા હોય તો હું મજૂરને જે રીતે કહું એ રીતે મજૂર કામ કરા. તો તમે સીબીઆરટી પદ્ધતિ ના આપી દો તો તમે એ રીતે કામ ના કરાવી શકો, સીબીઆરટી ના ક્લિયર કરી શકો કે અમારા બધા છોકરાના રિઝલ્ટના માર્ક્સ. તમે બેન જગ્યા જુઓ જો, હવે તમે મૂળ એક જ વાત કરો. તમારે કાં તો માર્ક જાણવા છે કાં તો જગ્યા વધારવી છે. અમારે માર્ક્સ જાણવા અને જગ્યાએ વધારવી. જગ્યાએ તમે પર્સનલ નહીં પાડતા ફોરેસ્ટની જગ્યાઓ બરાબર?
સરકાર અમે અમારાથી જ બનાવવા જોઈએ, લોકોથી બનાવે, વિદ્યાર્થીઓથી બનાવે. એટલે તમારે એટલો બધો સત્તા નહીં, તમારે જગ્યા વધારવાની જ છે. મારી સત્તામાં ના આવે જગ્યા વધારવાનું, જગ્યા બી સરકાર જ વધારે. તમે ફાઇલ તમે કોઈ અરજી આપો, તમે અરજી આપો, જગ્યા વધારવા માટેની અરજી આપો. અરજીઓ તમે આપશો એક નહીં, 100 આપશો, વધારશો તમે બોલો. 100 ની જરૂર જ નથી બેન, તમે કહીએ એમ કરતા નહીં, તમે 100 અરજી ની શી જરૂર છે? હા, તમે કાલ ગાંધીનગર આવીને તમારે 100 અરજી આપી દો. એક અરજી આપી દો તમે કે બે જગ્યા વધારવી છે, એના કારણો છે કે તમે કહો છો સેટિંગ થયું છે, તમે કહો છો માર્ક નહીં આપ્યા, તમે કહો છો બધું બોગસ થયું, એવું અરજી લખો. 800 માંથી 500 જગ્યાઓનું તો પૂરેપૂરું સેટિંગ. અને 500 કઈ રીતે તમે કહો છો? તમારા કેવું એ કોઈ મન નહીં, તમને અંદર થી ખબર છે સેટિંગ થયું હોય, વિદ્યાર્થીઓ જોડે અન્યાય થયો તો આ તમે કોઈ બોલી એકતા નહીં. તો જુઓ, તમને ખબર છે હું બોલી નથી શકતો, તો જેને જેને જે બોલી શકે છે એને આપણે અરજી લખીએ ને. પણ તમે અમારી સાથે તો તમને શું વાંધો? તમે એક અરજી આપો કે તમે કોઈ 500 જગ્યાનું સેટિંગ થયું છે, 500 જણા નામ આપો કે આટલા લોકોનું સેટિંગ થઈ ગયું છે. મૂર્ખા માણસ 823 નું કેમ ના કરી? તો અમે અમારા પાસે એટલા કરોડપતિ હોત ને તો અમે કરાવી દોત. કરોડ રૂપિયા થોડા કર્યા હશે બધા? કરોડ થોડા ખબર છે કેટલા રૂપિયા કરોડ રૂપિયા નહી થયા. તમે કઈ રીતે કહો છો કરોડ રૂપિયા કોઈ 25,000 ની નોકરી માં? કીધું હું કરોડ રૂપિયા આપું, કરોડ રૂપિયા થશે તો હું આપું. તો તમે કીધું કરોડ રૂપિયા એટલા બધા થોડી થાય, એટલે તમને ખબર હોય કેટલા પૈસા થાય, ત્યારે તો તમે એવું બોલ્યા. બેન, સેટિંગ થતું હોય તમે કરાઈને લાગી જો. તો તમે કરી, તમે બધા સેટિંગ કર્યા હોય તો હવે કરી. હું તો કરતો નથી, હું નથી કરતો. તો કોણ કરે છે? મને નંબર આપજો, હેડજો માર કરાવવો. તમે ઓધી કાઢો, તમાર કોઈ 500, તમે કોઈ 500 જણનું સેટિંગ થયું તો 500 જણનું ઓધી કાઢો, 500 માંથી કોઈ 100 ઓધી કાઢીને તમે કરતો. ના, તમે આ બધું CBRT ને BBRT ને આપ્યું તો તમને ખબર હશે કુણ સેટિંગ કરો. તમે 500 જણનું સેટિંગ થી ઉભો છો તો 500 માંથી એક તમને ઓળખતો નહીં? ના, અમને તો કોઈ નહીં ઓળખતો, અમે તો બહુ નેનો માણસ છીએ. તમે જેવો અમે મોટો નહીં, ખુરશીઓની સત્તા પર બધાનો સેટિંગ કરીએ એવો નહીં અમે. તમે બેને કરજી આપો, એક તો પહેલી વાત સેટિંગ કેવી કરજી. તમે હવે આ ઊંધું બોલે ને, તમારે રેકોર્ડિંગ જ હું વાયરલ કરું, જુઓ. અરે કરો ને બેન, તમારા જેવા રોજ મને આવા ફોન આવે છે. તમારા જેવા માણસો, ઊંધા ઊંધા જવાબ આપો. મેં ખાલી શું કીધું સર, એમાં જગ્યા વધારવાનું કરો, એટલે તમે ઊંધી ઊંધી વાતો પર જો. શું ઊંધી વાત કરી? મેં તમને અરજી કરવાનું કીધું. અરજી કરવાનું નહીં કીધું, તમારે તમારું નામ લાવવાનું. અમને ત્યાં હું મારું નામ નહીં કહેતી, મારું નામ પહેલા નંબર પર મારું નામ લાવો, મેં એવું બોલી. પહેલો નંબર તો બેન જો માર્ક હોય તો આવે, એમને હું એવું ક્યાં બોલી મારું નામ લાવો પહેલા નંબર ઉપર એક વાર એવું બોલી? જે માર્ક્સ આવતા હોય એ પ્રમાણે મેં તમને જગ્યા વધારવાનું કીધું. જો માર્ક્સ આવશે એ પ્રમાણે જ આપણે કરવાનું છે, જે માર્ક્સ પ્રમાણે આવશે એના માર્ક્સ પ્રમાણે આપણે કરવાનું છે. હવે 200 માંથી 210 ની એવા માર્ક્સ તો કોઈને ના હોય. હો માંથી કદી 120% કોઈને જોયા છે? તમારે કદી આયેલા હો માંથી? હો બોલો, હેડા આયેલા કદી? બેન તમે મગજ મારી ખોટી કરો છો. તમે અરજી આપો, તમે જગ્યા વધારવાની જગ્યા વધારીએ, તમારો નંબર આવે ત્યાં સુધી જગ્યા વધારીએ, બીજું શું કરીએ? હા, જગ્યા વધારી તો બધી જેટલી 2100 ખાલી પડી બધી વધારે, બધો છોકરો નંબર આવી જવો જોવો, જે દોડ્યો બધું પાસ કર્યો ને બધાનો. થોડા જ 3800 પાસ છે, 3800 નો નંબર આવી જાય. જેટલા પાસ છે તમે તાર બધી જેટલી જગ્યા પડે એટલી વધારી દો. હા તો વધારી દઈએ. હેડો વધારી દે છે ને વધારો, બધા અઠવાડિયા વધારી દઈએ. હા તો અમે આવીએ જ છીએ કાલ ગોધીનગર. હેડો તમે જો કઈ મળશો, મને મળવાની જરૂર નહીં, તમે ત્યાં રજૂઆત કરી દેજો. ના, મારે તમારે રૂબરૂ મળવું હોય, તમે ચો મળશો? 5 મિનિટ તો અમારા છોકરા માટે તમે ટાઈમ આપી શકો કે નહીં? હા, આપી શકીએ ને. આવો. હા તો અમે કાલે આવીએ, તમે મને ચો કઈ મળશો? અરે પણ હું તમને મળવા બહાર આવી, જો ઓફિસ હોય તો આવવાનું હોય તમારે બેન. કઈ જગ્યાએ હશો? કઈ ઓફિસ માં હશો? હું તમને ઓફિસ માં તમને સરનામું ખબર નહીં, શું વાતો કરો તમે? અમને સરનામું ખબર હશે, સચિવાલય માં જશો ને તમે? તમે સરનામું શોધી વેબસાઇટ પર સરનામું હોય ત્યાં અહીં રજૂઆત કરો, ત્યાં પર અરજી આપો, અરજી આપીને તમે એની પોસ્ટમાં સહી લઈ લો. તમે અરજી આપો, તમારું જે હોય ને એ કણ આવીને તમને ફોન કરે, બરાબર? આમાં નંબર સેવ કરી લેજો.
હું કોઈનો નંબર સેવ નહીં કરતો બે. તમે કોઈ મોટા કોન્ટેક્ટ વીર કરો, તમે યા સેવ કરી લો નહીં નંબર તમારો. અમારા માટે 10 મિનિટ નો ટાઈમ કાઢજો, અમે કાલ આવીએ. અરે તમારા જોડે 15 મિનિટ બગાડી મેં. હા 15 મિનિટ ના, 10 મિનિટ નો 52 સેકન્ડ જ થઈ, 15 મિનિટ નહીં થઈ. ઈમોય તમે જૂઠું બોલો. શું જૂઠું બોલ્યા? જો 15 મિનિટ થઈ જો તો ખરા, હવે 11 મિનિટ થઈ. હા તો 11 મિનિટ તમારે ના બગાડી મેં. હા તો હવે કાલ 15 મિનિટ બગાડી દેજો ખાલી, બરાબર? હા તમે લખીને આપજો, પણ લખીને આપીશું તમારા જોડે, લખીને બધા જે કઈ તમે જાણો છો એના પુરાવા બી આપજો, તમારી રજૂઆત આપજો, 2100 જગ્યા વધારવાની તમારી રજૂઆત આપજો. સારું, તમારું બધું વસ્તુ રાઇટિંગ માં તમારા પણ. હાઉ હાઉ, અમે એટલે હું રાઇટિંગ માં ફાઇલ મૂકી તો ભઈ આવી આવી રજૂઆતો આવી જાય. અને અમારા ને અમે નેની ફેમિલી માંથી આવીએ, અમારા પણ. તમે બધા નેની ફેમિલી માંથી આવે, બરાબર? બધા નેની, તમે એકલા નહીં આવતા, આમાં કોઈ કરોડપતિ માણસ નહીં આવતો. હા એટલે અમે અમારાથી બી બદતર સ્થિતિ વાળો દોડે છે. હારું તો તમારી પાસે ખેતર છે, મજૂર દોડે છે, કરોડપતિ સેટિંગ કરો ને રૂપિયા વગર નો આવી રીતના કગર સાહેબ. એમ નહીં કરોડપતિ સેટિંગ કરે એમ નહીં, મજૂર તમાર કરતા બી મજૂર અવસ્થા વાળો ભી આવે છે. હારું હેડો, અમે તમને કાલ આવીએ. મજૂર ભી આવે છે, તમાર થી નાનો આવે છે. અમે બહુ નાનો હીએ મજૂર, અરે એના થી નાનો છે, તમાર થી બી બહુ નાનો માણસ આવે છે. હા તો અમે કાલ આવીએ, બરાબર સાહેબ? અમે તમને ફોન કરશું અને લેખિત માં અરજી આપીને તમારો